આજે પવન નથી આવ્યો, પવન દિવ્યા અખિલ આસપાસ 52 પેજ પાઠ નંબર 8 બીજા દરેક બાળકોને વિનંતી, માઇક બંધ રાખશો. પવન ભાઈ આવી ગયા, ક્યાં નો યાદ કરતો હતો. હવે જો તમને દેખાઈ ગયું છે, હવે એમાં સૌથી પહેલા એક આ વારંવાર વાત એટલા માટે કરું છું તમને આવડે, એક કોડ આપેલો છે, એને કહેવાય છે QR કોડ. એ QR કોડ જે છે તે તમારે એક એપ્લિકેશન તમારા પપ્પાને કહેવાનું QR કોડની, અને ત્યાં તમને એ QR કોડ જોવા મળશે, અને QR કોડ થી તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરશો એપ્લિકેશન, એટલે આ QR કોડ થી આખો પાઠ ભણી શકાય જ્યારે તમારે ભણવો હોય. બીજું કે આ પાઠ છે એ આપણે આપણી ચેનલમાં પણ મૂકીએ છીએ, અને ચેનલ જેને સબસ્ક્રાઈબર કરીએ છીએ તે લોકોને આ પાઠ જોવા મળશે. એટલે જે હજી સબસ્ક્રાઈબર નથી કરી ચેનલ, એને કાલે લિંક ફરીશ અને તમે સબસ્ક્રાઈબર કરી નાખીજો, અને હાલેલા જૂના દરેક પાઠ યુટ્યુબમાંથી જોવા મળશે. હવે હજી પિયુષભાઈ તમારો વિડીયો શરૂ છે, અલા ઓડિયો શરૂ છે. સરસ. તો આજે ધીમો અપલોડ થાય છે એટલે ધીમે. કરી દો છે વિડિયો. ચાલો બાળકો, કાલે આપણે સાતમો પાઠ ભણ્યા હતા ને, અનોખો સંવાદ, તો એમાં પણ આપણને મજા આવી હતી કે કઈ રીતે આપણે બોલ્યા વગર બીજા સાથે આપણે અભિનય સાથે વાતો કરી શકીએ, બરાબર. તો આજે આપણે જવાનું છે પક્ષી જગત ની અંદર. ફર આપણે રમત રમીએ છીએ ને, કે ચકલી ઉડે ફર ને કાગડો ઉડે ફર, તો તમારે છે એ ઓળખી બતાવવાના છે કે આ પક્ષી શું છે. બધા પક્ષી બધા ભેગા થયા અને લડવા લાગ્યા કે હું આટલો ઊંચો, હું આમ છું, તેમ છું. એટલે હલો, પછી બધા પોતપોતાની વાત કઈ રીતે કરે છે ભેગા મળીને, તો એ આપણે અત્યારે
સાંભળવાનું છે અને તમારે, હું તો ઓળખતી જ નથી કે આ કયું પંખી છે, પણ તમારે મને જવાબ આપવાનો છે કે બેન આવું બોલે છે તો આ પંખી છે ને આ હશે, બરાબર છે ને? તો ચાલો, મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું, લખો હું કોણ છું? ચાલો બાળકો, કોને આનો જવાબ કોણ મને આપશે? જો તમને ચિત્ર ની અંદર દેખાતા છે ખાંચા ખાંચા વાળું, દેખાય ને? હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદર ને હું ખાઉં છું, લખો હું ખાલી જગ્યા છું. તમને મને પણ ઉપાડી જાય તો એ છે સમડી. કોણ છે સમડી? યાદ રાખો, અને ચાંચ નો કલર કેવો છે ત્રીજું, એમાં તમારે ધ્યાન આપવાનું છે. તો ત્રીજામાં મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે. મેં કોઈનો વિડિયો શરૂ હોય તો બેટા બંધ કરજો. હાલો બધાનો સાચું બંધ કરી દો. મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે, જામફળ ને લીલા મરચા ભાવે, અવાજ ની નકલ મને ખૂબ ફાવે, લખો હું તમારે આ પ્રશ્ન છે હવે બીજો પ્રશ્ન પૂછો. પોપટ છે ને આપણે ઘરે પાડીએ છીએ, બરાબર ને? પોપટ ને આપણે આપણા ઘર ની અંદર રાખીએ છીએ અને આપણે જે બોલીએ એ આપણે પોપટ ને બોલતા શીખવીએ છીએ. એટલે પોપટ છે એ આપણી નકલ કરે છે, આપણે બોલીએ રામ તો પોપટ પણ રામ બોલે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારો જવાબ સાચો છે પણ આગળ તમારે યાદ રાખવાનું છે. હવે છે ચાર. પીછા મારા કાળા રંગના કાળો મારો રંગ છે, આખો દિવસ કાઉ કાઉ બોલું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ છું? બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહુકું છું, લખો હું કોણ છું? કોયલ. આંબા ઉપર જયારે મોર આવે ને, ત્યારે કોયલ છે ને બોલે છે, બરાબર? તો તમારે જે ખાના છે એની અંદર તમારે લખી નાખવાનું છે કોયલ. મરેલા જીવોને ખાઉં છું, કરું છું, ઉડું છું, હું પંખી નો રાજા છું, લખો હું કોણ છું? ગરુડ. ગરુડ કેવાય, બરાબર? પંખી હોય ને એને પણ પકડીને ખાઈ જાય છે, નાના સસલા હોય ને દોડતા એને પણ તે ખાઈ જાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે બાદ છે ને આવું બધું ઉપાડીને ખાઈ જાય છે ને બહુ ઊંચે ઊંચે ઉડે છે, ને મરેલા જીવો હોય ને એ તો એ વધારે ખાય છે. હવે પછી
આંખ મારી ગુલાબી છે, પીઠા મારા ભૂખરા છે, ગુટરગું હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લખો હું કોણ છું. ગુલાબી છે એટલે કબૂતર જ આવે ને, કબૂતર છે એકદમ આપણે એને શાંતિ પ્રિય પક્ષી કહીએ છીએ. આપણા ઘરને કોઈ નુકસાન પહોંચાડતું નથી અને આપણા ઘરમાં તે માળો બનાવે છે. હવે પછીનું છે, ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ હું વાપરું છું, પાંદડા જેવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાવું, લખો હું કોણ છું. તો લખો મને કોણ છું. સાંભળો, ચાંચ મારી તીણી છે, સાંભળો કહું છું એ પેલા દરજીડો, ચાંચ મારી તીણી છે અને ચાંચની સોય જ વાપરું છું અને પાંદડા સીવી અને સરસ મજાનું ઘર હું બનાવું છું. તો એ ગરજીડો સરસ મજાનું ઘર સીવીને બનાવે છે, લકડકો છે, તો લાકડો ખોદવાનું કામ કરે છે. તો હવે એનો પ્રશ્ન આવશે, ઝાડના થડને કાળું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું કોણ છું. હવે તમારે છે ઈ જોવાનું છે. હવે પાછળ પેજ ફેરવો, પેજ નંબર 54. હવે ભૂવડ બોલે છે, ભૂવડ કહે છે કે જંગલ માં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સુઈ શકતો નથી. એટલે લકડખો છે ઈ કહે છે ને કે વાહલા ઘોવડ, બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. તો લકડખો છે રાત્રે જાગે છે, બાકી તો આખો દિવસ ઝાડામાં ભરાઈ રહે છે. પંખીઓની સભા ભરાઈ, ઘોવડે વાત શરૂ કરી, તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાય છીએ, આપણા નોંધ ચાંદ પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય, તો આ દુનિયા કેવી નિરર્થ લાગે. ઘુવડે કીધું કે આપણે બધા અલગ અલગ દેખાઈ રહીએ છીએ, આપણા નખ ચાંચ પીછા એ બધું પણ અલગ અલગ છે. ભાઈ જેનો માઇક શરૂ હોય ને પ્લીઝ બંધ કરજો. શિવાન ભાઈ કોઈ માઇક ના શરૂ કરો બેટા. તો બધા છે એનો ખાવાનો ખોરાક ને બધું અલગ અલગ હોય છે. એટલે ઘોવડ એમ કે છે કે આપણે બધા જો એક સરખા હોઈએ ને તો આપણને કેવું લાગે, આપણું જીવન આપણને નીરસ લાગે. આ દુનિયા છે ને આપણે જોવી ગમે નહીં, બધું આપણને સરખું લાગે. એની જગ્યાએ ભગવાને આપણને બધાને અલગ અલગ શરીર આપ્યા છે ને, એના લીધે આપણને ખૂબ જ દુનિયા જોવાની અને મજા આવે છે. હવે પછીનો પ્રશ્ન છે, વિચારો અને લખો, પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. અત્યાર સુધી કહેતા હતા ને બેન ભૂવડ ને બેન પોપટ ને બેન કાગડો, તો હવે તમારે લખવાનું છે. તમે જે આ પાઠમાં જેટલા પંખીઓ વિશે ભણ્યા છો, 1 2 3 4 5 6 7 8 9 65 ભૂવડ 10 પંખીઓના નામ છે એ તમારે આની અંદર લખી નાખવાના છે. કબૂતર, પોપટ, દરજીડો, કાગડો, મોર, કબૂતર, ભૂવડ, પછી લકડખોર, બરાબર છે. એ બધા તમારે ખાનાની અંદર લખી નાખવાના છે. હવે પછી શોધી કાઢો, જો છોકરી છે ને એ શોધે છે તો તમારે પણ એવું કરવાનું છે. તો હાલો તમને પ્રશ્ન પૂછું છું. હવે તમે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ, તો અત્યારે રાત્રે તમને પંખીઓ જોવા નહીં મળે, એટલે તમારે કાલે પંખીઓ જોવાના છે. કે તમારા ઘરની આજુબાજુ ક્યાં ક્યાં પંખીઓ છે, તો તમે કહેશો કે બેન અમારા ઘરની આજુબાજુ, તો મને કોઈ જવાબ આપશે? ચાલો કોઈ પણ એક જણ મને જવાબ આપો બેટા. હા બેન. હા બોલો બેટા. બેન અમારા ઘરે આમ કબૂતર આવે, કબૂતર આવે, ચકલી આવે, પછી કાગડો આવે. અરે વાહ, પોપટ આવે. હમ, તમારે બે નંબર ચકલી આવે.
અરે વાહ, તો મને સમજાઈ ગયો કે તમારા બધાના ઘરે કબૂતર પણ આવે છે. પ્રશ્ન છે બેટા શિવાંગ, બીજા બધા પોતાના માઇક બંધ કરી દે. શિવાંગ તું આમ કર બેટા. હા શિવાંગ, તારે કઈ પ્રશ્ન છે બેટા? પણ તું સાંભળવાના ધ્યાન આપજે તો પણ તને ઘણું બધું ઓલું થશે, અને કદાચ કવરેજ આવશે તો તારે દેખાશે પણ. હા બેટા, હવે હવે ખબર પડી કે તમારા ઘરે ચકલી છે, કાગડો છે, પછી કાબર, એવા બધા પક્ષીઓ છે એ આવે છે, બરાબર. હવે પછી બીજો પ્રશ્ન છે, તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો? તો કે વાડીએ જઈએ તો આપણને મોર ને બધું જોવા મળે છે, તો લખવાનું છે. નદી કિનારે જઈએ તો અમને ત્યાં બતક છે, બગલો છે, એવું બધું જોવા મળે છે, અને વાડીની અંદર પણ આપણને મોર ને એવું જોવા મળે છે. તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો એ તમારે લખવાનું છે. હવે પછી પેજ નંબર છે 55, 2, 5, 55 એની ઉપર જશું આપણે. ચાલો બાય, કોઈ પણ નું હોય ને ઓફ કરી દો. હવે જે પંખીનું નામ અને એને તમે ક્યાં જોયા છે, તો અમુક પંખીને તમે પાણીમાં જોયા છે, વૃક્ષ ઉપર જોયા છે, જમીન ઉપર, ઘરમાં અને ઉડતા. તો હું અત્યારે હાલમાં તમને એક એક ઉદાહરણ આપું છું, પણ તમને જે ગમે એ તમારે લખવાના છે. તો પહેલું તો હું લખીશ મોર. તો મોર છે એ આપણને જમીન ઉપર જોવા મળે છે, એને આપણે બહુ ઊંચે ઉડતા જોતા નથી એમ. પછી કબૂતર છે, તો કબૂતર ને આપણે ઘરમાં પણ જોઈએ છીએ અને ઉડતા પણ જોઈએ છીએ. પછી છે બતક, તો બતક ને આપણે પાણીની અંદર જોઈએ છીએ. એની પછી આપણે લખશું કે પોપટ, તો પોપટ આપણને ઘરમાં જોવા મળે છે અને ઉડતો પણ જોવા મળે છે અને વૃક્ષો ઉપર પણ જોવા મળે છે. તો આપણે એને ત્રણેયમાં ટીક કરીશું, પણ પાણીમાં ટીક કરશું નહીં. ચકલી, તો ચકલી પણ આપણને વૃક્ષ ઉપર જોવા મળે છે, જમીન ઉપર જોવા મળે છે, ઘરમાં પણ જોવા મળે છે અને ઉડતી પણ જોવા મળે છે. હવે પછી આપણે લખશું કાગડો, તો કાગડો છે એ આપણને વૃક્ષ ઉપર જોવા મળે છે. તો આવી રીતે તમને ગમતા પંખીના નામ તમારે લખવાના છે અને તમને ક્યાં ક્યાં જોવા મળે છે એની સામે તમારે ટીક કરવાની છે. તો વિવિધ પંખીઓની જાત જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે, ચિત્રો જુઓ અને પંખીને ઓળખો અને તેમના નામ લખો. તો પહેલું છે ચિત્ર, એમાં લાલ કલરની ચાંચ છે, એનો પાટલો એ પંખીનો કલર એકદમ લીલો છે. હા પોપટ છે, એ વાત સાચી. હવે તો બીજું છે, એનો કલર કાળો છે, ચામડી કાગડો છે, મોટી મોટી લાંબી ચાંચ છે. સરસ. હવે પછી આપણને જે દેખાય છે સરસ, તો મોર છે, મોર બરાબર. હવે પછી પાછળ પેજ ફેરવો. ચાલો પાછળ ના જે છે ને એ તમારે મને કહેવાનું છે, એ કયું પક્ષી છે બોલો. કેશો મને ગરુડ જેવું આપણને દેખાય છે. સમડી જેવું પણ દેખાય છે આપણને. તો તમે સમડી લખશો ને તો પણ સાચું જ છે. આમ તો ચમડી છે, શું છે? સમડી, બરાબર છે.
વચ્ચેનો છે નદી કિનારે શું જોવા મળે છે આપણને બગલો બગલો પછીનો જે ખાલો આપેલું છે એમાં તમારે આવું અધૂરું ચિત્ર દોરવાનું છે અને જે પંખી નું ચિત્ર દોરો એનું તમારે નામ લખવાનું છે બરાબર હવે પછી ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખી ની ચાંચ દોરો અને રંગ પૂરો અને તેનું નામ લખો જો પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે જેમ કે કેટલાક ફળ ખાય છે તો કેટલાક દાણા ખાય છે કેટલાક ઈંડા ખાય છે તો કેટલાક માછલી ખાય છે તો આપણને પણ ખબર છે કે પોપટ છે બરાબર ને એ બધા છે એ શું ખાય છે તો કે ફળ ખાય છે કબૂતર છે ચકલી છે એ બધા દાણા ખાય છે તો ગીધ ને એવા બધા મોટા પક્ષીઓ છે એ બધા ઈંડા છે ને એવું બધું સાપ ને એવું બધું ખાય છે તો આપણે જુઓ જુઓ અને જોડો સરસ મજાનો કોઠો આપેલો છે એમાં આપણને પેલા જે પાંચ પક્ષીઓ આપ્યા છે એમાં પેલું છે ગીધ બીજું છે ચમડી ત્રીજું છે લકડખોદ લકડખોદ છે કે ગરજીરો છે છોકરાઓ તો કે લકડખોદ જ છે પછી પોપટ અને પછી કબૂતર તો પેલું ગીધ છે ગીધ શું ખાય છે સામે તમને વસ્તુ દેખાય છે મરચા છે ચકલી છે પછી દાણા મૂકેલા છે ઉંદર છે અને જીવાત છે તો ચાલો મને કહેશો કે ગીધ શું ખાશે આમાંથી પોપટ નહીં ગીધ છે એ સામેની વસ્તુ ખાશે એટલે કે ચકલી ને ખાઈ જશે ગીધ પછી ચમડી છે એ કોને ખાશે તો કે ઉંદર ને ખાઈ જશે પછી લકડખોદ છે એ નાની નાની જે જીવાત છે એને ખાઈ જશે તો પોપટભાઈ શું ખાશે તો કે મરચા ખાઈ જશે શું ખાશે મરચા તો કબૂતર માટે તો દાણા જ બચ્યા છે તો કબૂતર ભાઈ દાણા ખાશે તો આપણે કબૂતરભાઈને લઈને આપણે પેન્સિલનો ઉપયોગ કરશું અને એના દાણા સુધી પહોંચાડશું પોપટભાઈને મરચા સુધી પહોંચાડવાના છે તો એવી રીતે બધા પંખીઓને તમારે પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે પેન્સિલનો ઉપયોગ કરજો એટલે ચક્ર પરથી ભૂસી શકાય વ્યવસ્થિત એને પોતાના ખાવા સુધી પહોંચાડી શકાય શું બેટા હવે પછી આપણે પેજ નંબર આવશે 57 માં પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે તેમની ડોગ નું હલન અલગ હોય છે હેલો પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે તેમની ડોકનું હલન ચલન અલગ હોય છે મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે જો પંખીઓની છે ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે અને એની ડોકનું હલન ચલન પણ અલગ અલગ હોય છે મેના છે તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે જ્યારે ઘુવડ છે એ પોતાની ડોકને આપણે પાછળ આખી ફેરવીને જોઈ શકે છે એવા કેટલાક પંખીઓ પણ છે જે આ અવાજની નકલ કરી શકે છે
તમે આવા કોઈ પંખી નું જાણો છો? તમે નોટબુક માં તે પંખી નું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો. મેં તમને પેલા જ કીધું હતું, ખબર છે? તમે બધા મને જવાબ દેવા માંડ્યા તો મેં કીધું જાણો એના વિશે કે શું કરી શકે છે. તો એવું કયું પંખી છે મને કોણ કહેશે કે જે આપણી અવાજ ની નકલ કરે છે? આપણે મેં કીધું હતું ને વચ્ચે કે હું આપણે એને કહી કે તમારે આવતીકાલે પોપટ નું ચિત્ર બધાએ મને દેખાડવાનું છે. આપણે જયારે પાઠ શરૂ થાય ત્યારે બધાએ સરસ મજાનો પોપટ દોરેલો હોવો જોઈએ અને એમાં સરસ મજાના રંગ પૂરેલા હોવા જોઈએ. તો આજનું લેશન તમારે રંગ પોપટ દોરી અને એમાં રંગ પૂરવાનો છે, બરાબર? અને આમાં જે આપણે ચલાવ્યું છે ને જે ખાના ખાલી હોય એમાં લખતું જવાનું છે. હવે અવલોકન, વર્ગની બહાર જાઓ, પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે તે જુઓ, તેમના પીછા જુઓ, તેઓ કેવો અવાજ કરે છે સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો તમે ક્યાં પંખીની નકલ કરો છો. તો આ તો તમે વર્ગમાં હો ને તો મને એમ છે કે 22 પક્ષીઓની તમે ત્યાં નકલ કરી નાખી હોય, પણ હવે આ ઓનલાઈન તો નકલ બહુ થાય નહીં. ક્લાસમાં તો તમને બહુ જ મજા આવે, બેન મને કાગડો બોલાવતા આવડે ને એક કે મોર બોલાવતા આવડે ને સરસ મજાના પંખીઓની તમે અવાજની નકલ કરો. હવે પંખીઓના પીંછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે. તેમના પીંછા તેમને ઉડવામાં અને તેમને હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડેલા જોયા હશે. તો આપણે ઘણી વખત આપણે મોરના નાના પીંછા લઈએ છીએ, ખબર? સરસ મજાની ભગવાનના પોપટના તો આવા બધા પીંછા છે આપણે ભેગા કરીએ છીએ બાળકો. તો આવા પીંછા છે તમારે ભેગા કરવાના છે, કબૂતર ના હોય પોપટ ના હોય, ભેગા કરી અને તમે જે કબૂતર નું કે એનું ચિત્ર દોરો ને તો એને તમારે લગાડવા માટે પણ એ કામમાં આવી શકે. તો આવા બધા છે, બધાને અલગ અલગ પીંછા હોય છે, પણ અમુક સમય તે ખેરવી નાખે છે અને એને ત્યાં નવા પીંછા આવે છે. અને બધાના કલર પણ જુદા જુદા હોય છે અને એના આકારો પણ અલગ હોય છે. કાગડાને છે તો કાળા કલરના હોય અને નાના હોય છે, તો મોરને એકદમ મોટા અને પચરંગી રંગના હોય છે. તો આસપાસ પડેલા પીંછા એકઠા કરો, તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેમાં પીંછા ચોટાડો, પંખીનું નામ લખો. તો તમારે શું કરવાનું છે, આ વેકેશન જેવું છે ત્યારે આપણે જે પંખીના તમને પીંછા મળે, ચકલી છે, પોપટ છે, કાગડો છે, કબૂતર છે, તો એ બધાના ભેગા કરવાના છે અને તમારે પીંછા ચોંટાડી અને એમાં તમારે એનું સામે એનું નામ લખવાનું છે પંખીનું, બરાબર? હવે પછી આ પ્રશ્નનો જવાબ તો તમારે જ આપવાનો છે. હું બે પંખીના બેના જવાબ આપીશ, પછીનો તમારે દેવાનો છે કે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે. તો એકનું નામ હું આપીશ કે તીડ છે ને, એ ઉડી શકે. તો એવા જે તમારે મને બીજા નામ આપવાના છે મને, તો મને કોણ નામ આપશે? ચાલો, પંખી સિવાય કોણ કયા પ્રાણીઓ છે ઉડી શકે છે? પતંગિયો, સરસ પતંગિયો. પછી ભૂમરો, મધમાખી, માખી અને મચ્છર. હા, અને મચ્છર, સરસ. જીવડા, હા, એ બધા છે એ પંખીઓ સિવાય પણ ઉડી શકે છે. હવે આપણે પાઠ પેજ ફેરવશું, પેજ નંબર 58. વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો, તમે બીજું શું કરશો? ચાલો, જવાબ કોણ આપશે?
જાનકીબેન, ધર્મિષ્ઠાબેન, નિશાબેન, વેદભાબેન, પરિવાર તો તમે પંખી ની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો? મામાના ઘરે. તમે પંખી હો તો તમે સરસ મામાના ઘરે જશો. અને તમે બીજું શું કરશો? મામાની વાડીએ જશું, બરાબર? હા, નિશાળે પણ જશો. સરસ. હવે પછીનો પ્રશ્ન છે, જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોત તો શું થાય? પંખીઓ જો ઉડી ન શકતા હોત અને તે તેના પગ ઉપર જ ચાલતા હોય તો શું થાય? તો આપણને ખબર છે કે પંખી છે એ ખૂબ ઝડપથી ચાલી શકે. બોલો બેટા. જો પંખી ઉડી શકવાને બદલે તેના પગ પર ચાલતા હોય તો એ ઝડપથી ઉડી ચાલી શકે નહીં. એને બીજા પ્રાણી છે એને ઝડપથી ખાઈ જાય. કૂતરો છે, બિલાડી છે, એનો એને સતત ડર રહે છે. એટલે તે પંખીને ભગવાને સરસ મજાની પાંખો આપેલી છે. હવે પછીનું છે, ચાલો કૂકડો બનાવીએ. તો કાગળનો ચોરસ ટુકડો લેવાનો છે અને પેલું છે કે ચિત્ર મુજબ કાગળને બિંદુઓ વાળી લાઈન થી ઘડી વાળો અને બીજું કાગળને બિંદુઓ વાળી લાઈન થી અડધું વાળી લો. જો આ જે આપેલું છે ને એ કઈ મારે તમને કહેવાનું નથી, આ તમારે જાતે વાંચવાનું છે. અને કાલના પેપરમાં તમને બે, કાલના લેશનમાં તમને બે જ પ્રવૃત્તિઓ છે. એક તમારે પોપટનું ચિત્ર દોરવાનું છે અને એક ચોરસ કાગળ વાળા ઘડી વાળા કાગળ થી તમારે સરસ મજાનો કૂકડો બનાવવાનો છે. અને આવતીકાલે ફરજિયાત બધાએ કૂકડો પણ બતાવવાનો રહેશે. ચાલો આ પાઠ આજે પૂરો થાય છે. ઘરે તમારે વાંચવાનું છે, રખડવાનું નથી. સરસ મજાનો આપણે પાઠ જોયો. નેન્સીબેન, હિતાર્થભાઈ તમે તમારું માઇક બંધ રાખશો. જે બાળકોને એકમ કસોટી બાકી છે દેવાની, એ શુક્રવારે દેવા આવવાની છે. આપણે બીજી કસોટી પણ આવી રહી છે, 26 તારીખે બીજી કસોટી છે. હાજી બેન, એટલે મારે એકમ કસોટી ને બે પૂઠા ફાટી ગયા છે. ફાટવા નહીં દેવાના બેટા, એકમ કસોટી ફાટવી જોઈએ નહીં. તો એને પૂઠું ચડાવી દેવાનું, પૂઠું ચડાવી દેવાનું, સોય દોરાથી સાંધીને પૂઠું ચડાવી દેવાનું. હવે આગળ વધારે ફાટવી જોઈએ નહીં. અને એકમ કસોટી જેને લખાઈ ગઈ એને દઈ જવાની છે. હવે નવી કસોટી આવવાની છે એટલે ગુજરાતી અને ગણિત એનો બીજો ત્રીજો પાઠ એમાં પૂછાવાના છે. એટલે હવે એમ તમને કહેશું, 26 તારીખે પરીક્ષા છે આપણી, એટલે 25 તારીખે લેવા આવવાનું થશે. પણ એ પહેલાં જેને પૂરી થઈ ગઈ છે એને આપી જવાની છે. એટલે દરેકની એકમ કસોટી શુક્રવારે આવી જવી જોઈએ. હાલો, હવે આજે કાંઈ બાકી રહેતું નથી. રાઈટ. Good night. Good night. Good night. Bye. 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 Tata. Tata.